नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे जीनेट फिजिक्स नो अगत्यनो एक टॉपिक એટલે કે ડોપલર અસર વિશે વાત કરીશું. બરાબર, આ ડોપલર અસર એટલે શું? ડોપલર અસર કેને કહેવાય? સૌથી વધારે મુશ્કેલી વિદ્યાર્થીઓને આ ડોપલર અસરના કિસ્સાઓમાં થતી હોય, એના વિવિધ સૂત્રો યાદ રાખવા પડતા હોય, તો એના માટે એક શોર્ટકટ ટ્રિક લઈને આવ્યો છું તમારી સમક્ષ. પેલા તો ડોપલર અસર કેને કહેવાય, તો આપણે ઘણી જગ્યાએ અનુભવ્યું હોય, ખાસ કરીને રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેશન હોય, જ્યારે આપણે ઊભા હોય રેલવે સ્ટેશન ઉપર, અને જ્યારે ટ્રેન આપણી તરફ આવતી હોય, ત્યારે જ્યારે ટ્રેન સિટી મારે, સાયરન વગાડે, ત્યારે આપણને જેમ જેમ આપણી તરફ નજીક આવે છે, ત્યારે આપણને તેનો અવાજ વધુ ને વધુ સંભળાય, અને જ્યારે એ જ ટ્રેન આપણી પાસેથી પસાર થઈને દૂર જાય, ત્યારે એ જ ટ્રેનનો અવાજ આપણને ક્ષીણ થતો જાય. આ ઘટના એટલે જ મિત્રો ડોપલર અસર, એટલે કે આવૃત્તિ વધવાની અથવા તો આવૃત્તિ ઘટવાની આ જે સમગ્ર ઘટના રહી એને ડોપલર અસર કહેવાય. તો આ ડોપલર અસર માટે શોર્ટકટ સૂત્ર કયું? જીનેટ માટે ઘણા બધા વિદ્યાર્થીઓનો આ પ્રશ્ન હોય, તો પેલા આપણે સમજી લઈએ. એના માટે એક જ સૂત્ર આપણે યાદ રાખવાનું છે, બરાબર સમજી લઈએ. નિરીક્ષકને અનુભવાતી આવૃત્તિ એને આપણે F ડેશ વડે દર્શાવશું. તો એનું સૂત્ર છે F ડેશ બરાબર F કૌંસની અંદર V પ્લસ ઓર માઇનસ VL છેદમાં V પ્લસ ઓર માઇનસ VS. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સાહેબ સૂત્ર તો બરાબર છે, પણ સૂત્રમાં આ કયો દાડો આવ્યો થઈ જાય એવું VL ઉપર આવ્યા VS નીચે આવ્યા? તો યાદ રાખવાનું મિત્રો, હંમેશા લાખોપતિ લાખોપતિ હોય એવું ઉપર જ હોય, સમજાય? અને સર્વર 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 એટલે નોકર, નોકર હંમેશા નીચે જ હોય. રેડી રહી ગયું યાદ? કમ્પ્લીટ, બાકી તો સરળ છે એકદમ. હવે આપણે આની ટર્મિનોલોજી સમજી લઈએ કે કયા પદ શું સૂચન કરે છે. બરાબર, જ્યાં F F એટલે મૂળ આવૃત્તિ કે જે ટ્રેન કે બસ દ્વારા ઉત્પન્ન થયેલી હોય, F એટલે મૂળ આવૃત્તિ. બરાબર, V V એટલે ધ્વનિનો વેગ. એના માટે આપણે યાદ રાખશું, જો હવામાં ધ્વનિનો વેગ કહીએ તમને, તો એનું મૂલ્ય છે 330 મીટર પર સેકન્ડ. જો તમને રકમમાં આપેલું હોય તો એ લઈ લેવાનું, નહીતર 330 મીટર પર સેકન્ડ લેવાનું. ઘણી વખત 340 મીટર પર સેકન્ડ પણ આપેલું હોય તો આપણે એ લઈ લેવાનું, નો આપ્યું હોય તો આપણે 330 મીટર પર સેકન્ડ વાપરીશું. કમ્પ્લીટ, ચાલો. VL VL એટલે લિસનર, લિસનર એટલે કે શ્રોતા, શ્રોતા ઘણીવાર સાંભળનાર, ઘણી વખત અવલોકનકાર, ઘણા બધા શબ્દો વાપરાય એનો વેગ. અને VS VS વેગ, પરંતુ સોર્સનો વેગ, સોર્સ એટલે ઉદ્ગમ કે જ્યાંથી અવાજ ધ્વનિ બહાર નીકળે છે, VS એટલે ઉદ્ગમનો વેગ. જેને આપણે સોર્સ પણ કહી શકીએ. હવે આપણે સમજી ગયું, આ એક જ સૂત્ર યાદ રાખવાનું. તમને કોઈ પણ કેસ પૂછે, આપણે આ એક જ સૂત્ર યાદ રાખવાનું, અને આ એક જ સૂત્રથી બધા જ દાખલા સોલ્વ થઈ જાય છે. મોસ્ટ ઓફ આનો એક ક્વેશ્ચન જીનેટની એક્ઝામમાં હોય જ છે. બરાબર છે, એટલે આ એક જ સૂત્ર આપણે યાદ રાખવાનું. બીજું ખાસ, ઘણી વખત એમ પણ પૂછે કે ભાઈ ડોપલર અસર એ કયા વેગને આધીન છે, તો ખાસ યાદ રાખશું આપણે ડોપલર અસર સાપેક્ષ વેગ ઉપર આધારિત છે, સાપેક્ષ વેગ પર આધારિત ઘટના છે. અને આ ડોપલર અસર કયા કયા તરંગો અનુભવીએ, તો ખાસ યાદ રાખશું ડોપલર અસર પ્રકાશના તરંગો અને ધ્વનિ તરંગો, આ બંને તરંગો ડોપલર અસર અનુભવી શકે.
પણ આપણે ટેક્સ્ટબુક મુજબ આપણે માત્ર ને માત્ર ધ્વનિની જ વાત કરશું બરાબર છે આટલું ક્લિયર થઈ ગયું આપણે ખાસ મેં આ એક સૂત્ર યાદ રાખવાનું છે હવે હું તમને એના વિવિધ કિસ્સાઓ સમજાવું છું વિવિધ કિસ્સાઓ તમને જોઈ લો એટલે કોઈ પણ પ્રકારનો એમસીક્યુ આવે દાખલો આવે તમને ફટાફટ આવડી જશે સમજે હવે આપણે જોતા જઈએ એમાં પ્રથમ કેસ છે સ્થિર સ્ત્રોતના અને ગતિમાન ઉપર સ્થિર સ્ત્રોતના અને ગતિમાન ઉપર હવે ઘણા કેસમાં એવી બને શ્રોતા એટલે સાંભળવું એ સ્થિર હોય આપણે અનુભવ્યું પણ હોય આપણે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર ઊભા હોઈએ અવલોકનકાર એટલે આપણે ઊભા હોઈએ અને ઉદ્ગમ ગતિમાં ઉદ્ગમ એટલે ટ્રેન કે જ્યાંથી અવાજ નીકળે છે ટ્રેન સિટી વગાડે છે એ દોડતી આવતી આવું બને તો આવા કેસમાં શું થાય તો સૌ પ્રથમ કોઈ પણ એમસીક્યુ આવે તો આપણે એ એમસીક્યુ માટે આપણે એના શ્રોતા અને એના ઉદ્ગમની પહેલા આકૃતિ દોરી નાખશું આકૃતિ દોરી નાખી એટલે આપણને એનો ડેટા ખબર પડી જાય અને ડેટા ખબર પડે એટલે આપણે એના સૂત્ર ઉપર સરળતાથી ગણતરી કરી શકીએ સમજે તો અહીં કહે સ્થિર શ્રોતા શ્રોતા એટલે સાંભળનાર સાંભળનાર સ્થિર છે ચાલો આપણે લખતા કે શ્રોતા શ્રોતા અત્યારે સ્થિર છે મતલબ શ્રોતાનો એ સાંભળનાર સાંભળનારને આપણે લિસનર કહીએ લિસનર લિસનરનો વેગ 0 છે અત્યારે શ્રોતા સ્થિર કીધું ગતિમાન ઉદ્ગમ ઉદ્ગમ એટલે સોર્સ એ ગતિમાન છે ઉદ્ગમ ઉદ્ગમ એટલે સોર્સ એ ગતિમાન છે સોર્સનો વેગ કંઈક છે 0 નથી હવે અહીંયા પણ બે શક્યતાઓ રહેલી છે ઉદ્ગમ રીતે શ્રોતા તરફ પણ જતું હોય અને દૂર પણ જતું હોય તો પહેલો કેસ આપણે એવો લઈ લે કે ઉદ્ગમ રીઓ એ શ્રોતા તરફ આવે છે શ્રોતા તરફ આવે છે આટલું ક્લિયર થઈ ગયું મિત્રો બરાબર છે હવે આપણે સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે એટલે આપણો એમસીક્યુ કે દાખલો પૂર્ણ થઈ જાય બરાબર છે ચાલો સૂત્ર મુજબ f ડેશ ઇઝ ઇક્વલ ટુ f કૌંસની અંદર v પ્લસ ઓર માઈનસ v એ લાગુપતિ ઉપર મિત્રો છેદમાં v પ્લસ ઓર માઈનસ vs ક્લિયર કોઈ પણ કેસ આપે કોઈ પણ દાખલો હોય કોઈ પણ એમસીક્યુ હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે રેડી હવે આપણે આની અંદર સૌથી મહત્વની વસ્તુ હોય તો મિત્રો ખાસ સંજ્ઞા પદ્ધતિ બરાબર છે બધા વિદ્યાર્થીઓની સૌથી મોટી તકલીફ સંજ્ઞા પદ્ધતિ હોય ઉદ્ગમ કઈ રીતે રાખવાનો શ્રોતા કઈ રીતે રાખવાનો એના માટેના વેગ ની સંજ્ઞા કઈ રીતે લેવાની એકદમ સરળ છે એકદમ સરળ બરાબર આપણે પણ ઘણીવાર અનુભવેલું હોય આપણે જ્યારે રેલવે સ્ટેશન પર ઊભા હોય ત્યારે ટ્રેન આપણા તરફ આવતી હોય આપણા તરફ તો ટ્રેન જ્યારે સીટી મારે છે ત્યારે એ ટ્રેનનો અવાજ જેમ જેમ આપણી તરફ ટ્રેન આવતી જાય એમ એમ એનો અવાજ સતત વધતો જતો લાગે છે એનો અર્થ આપણે એમ સમજવું કે આપણા દ્વારા એટલે કે શ્રોતા દ્વારા અનુભવાતી આવૃત્તિ સતત વધે છે f ડેશ અનુભવાતી આવૃત્તિમાં સતત વધારો થાય છે આ જ વસ્તુ જ્યારે ટ્રેન આપણાથી દૂર જતી હોય અને સિટી વગાડતી હોય તો એ આવૃત્તિ આપણા દ્વારા જે આવૃત્તિ અનુભવાય છે એ આવૃત્તિ સતત ને સતત ધીમી થતી જાય છે એટલે કે f ડેશ ના મૂલ્યમાં ઘટાડો થાય છે આટલું ક્લિયર થઈ ગયું ચાલો હવે આ કેસમાં આપણે જોઈએ આ કેસ શું કહેવા માંગે છે તો કે શ્રોતા એમનો જ છે અને શ્રોતાની તરફ ગાડી આવે છે ટ્રેન આવે છે હવે જો નજીક શ્રોતા તરફ ગાડી આવશે તો શું થાય છે મિત્રો સતત ને સતત એનો અવાજ વધશે એનો અવાજ વધશે એટલે f ડેશ ની કિંમતમાં વધારો થશે f ડેશ ની કિંમતમાં વધારો થશે એનો અર્થ એવો થયો આ કિંમત આપણે વધારે જોઈ છે મિત્રો આ કિંમત ક્યારે વધારે પડે હવે તો આપણે આ ગણિતનો નિયમ લાગુ પાડવાનો f ડેશ ની કિંમત વધારે જોતી હોય તો અંશ વધારે જો અંશ અંશ વધારે જોઈએ એનો અર્થ અંશ ક્યારે વધે મિત્રો પ્લસ હોય કે માઈનસ હોય પ્લસ તો v પ્લસ vn છેદમાં ચાલો f ડેશ ની કિંમત વધારે જોઈએ છે આ કેસ પ્રમાણે f ડેશ વધારે જોતો હોય તો છેદ ઓછો જોઈએ ઓછો ઓછો જોતો હોય તો માઈનસ લેવાના
પૂરું થઈ ગયું સંજ્ઞા પદ્ધતિ હવે આપણે એની વેલ્યુ જ પુટ કરવાની રહી છે કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું આટલું ચાલો મૂકી દીઓ તો a v પ્લસ v ની વેલ્યુ આ કેસ પ્રમાણે 0 છે છેદમાં v માઈનસ vs આ કંઈ યાદ રાખવાની જરૂર નથી મિત્રો આ તો તમારે જાણ થાતો બધા કેસ આવા આવે તો આપણે કઈ રીતે સંજ્ઞા પદ્ધતિનો યુઝ કરી શકીએ એટલા માટે મેં તમને આ એક કેસ લીધો છે હજી પણ એક કેસ લઈશું આપણે એટલે તમને વધારે ખબર પડશે પછી આપણે એમસીક્યુ તરફ આગળ વધી એટલે તમને બરાબર સમજાઈ ગયું કમ્પ્લીટ આટલું સમજાઈ ગયું ચાલો હવે આપણે આ જ કેસ લીધો તો સ્થિર શ્રોતા હોય ગતિમાન ઉપકરણ એમાં બે કેસ હતા પ્રથમ કેસ એવો હતો કે શ્રોતા સ્થિર હોય અને ઉદ્ગમ શ્રોતા તરફ ગતિ કરતો હોય પરંતુ આ જ કેસને બીજી રીતે લઈએ એવું પણ બની શકે કે જ્યારે શ્રોતા સ્થિર હોય શ્રોતા સ્થિર હોય આ સ્થિર છે v શ્રોતા શ્રોતા એટલે સાંભળનાર સાંભળનાર એટલે લિસનર લિસનર નો બે ચિરો સ્થિર છે ઉદ્ગમ રીવે ગતિમાં છે ઉદ્ગમ એટલે ટ્રેન બસ એ ગતિમાં છે હવે ગતિમાં હોય તો બે રીતે હોઈ શકે એક કેસ આપણે જોઈએ તો કે શ્રોતા તરફ આવે છે એવું પણ બની શકે કે ટ્રેન આપણાથી દૂર પણ જતી હોય ચાલો દૂર જતી હોય તો આ ઉદ્ગમ ઉદ્ગમ એટલે જ્યાંથી અવાજ નીકળે છે તે ટ્રેન બસ આ દૂર જાય છે એટલે આ તરફ મે નિશાની બને છે આનો વેગ આ તરફ છે ઉદ્ગમ એટલે સોર્સ સોર્સ નો વેગ કઈ છે જે હોય છે ચાલો આ કેસમાં અનુભવાતી આવૃત્તિ શું થશે ચાલો સૂત્ર આપણે કીધું એ જ પ્રમાણે f ડેશ બરાબર a કૌંસની અંદર v પ્લસ ઓર માઈનસ vl લાખોપતિ ઉપર મિત્રો v પ્લસ ઓર માઈનસ vs સરવાળ નોકર નીચે હોય કમ્પ્લીટ રેડી ચાલો હવે આની અંદર આપણે કિંમત મૂકવાની છે અને સંજ્ઞા પદ્ધતિ ખાસ કઈ રીતે તો આપણે કીધું ખાસ જોવા શું થાય છે જો તો આપણે ઊભા છે અને ટ્રેન અથવા તો બસ આપણાથી દૂર જાય છે અને સિટી વગાડે તો શું થશે દરેક ક્ષણે તેનો અવાજ ધીમો થતો લાગશે ધીમો થતો લાગે છે એનો અર્થ શું થયો કે આપણને જે આવૃત્તિનો અનુભવ થાય છે એ આવૃત્તિના મૂલ્યમાં સતત ઘટાડો થાય છે આ મૂલ્ય ઘટે છે મિત્રો ચાલો આ મૂલ્ય ઘટે કેવી રીતે હવે ગણિતનો નિયમ ફરીથી આ મૂલ્ય કેવી રીતે ઘટે આ મૂલ્ય ઘટાડવું હોય તો છેદ મોટો હોવો જોઈએ અને અંશ નાનો હોવો જોઈએ ચાલો અંશ આ મૂલ્ય ઓછું છે ઘટે છે ઘટે છે એટલે અંશ ઓછો ઓછો એટલે માઈનસ કમ્પ્લીટ અને આ મૂલ્ય ઓછું જોઈએ છે ઓછું ઘટે છે આ તમને ખબર પડવી જોઈએ તો તમે સરળતાથી સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરી શકો f નું મૂલ્ય f ડેશ નું મૂલ્ય આ કેસમાં ઘટે છે ઘટે છે એનો અર્થ શું થાય છે કે આ મૂલ્ય આપણે કેવું લેવલ થાય છે મોટો હોવો જોઈએ v plus vs બસ આની અંદર આપણે એક કિંમત મૂકી દેવાની એટલે આપણો દાખલો સોલ્યુશન થઈ જાય ચાલો f જે તમને રકમમાં આપેલા હોય v મેં તમને હમણાં જ કીધું હતું કે જો હવામાં કે તો ધ્વનિનો વેગ 330 મીટર પર સેકન્ડ લેવાનો બરાબર છે અથવા તો તમને રકમમાં આપી દીધું હોય તો જે રકમમાં આપેલો હોય ઘણી વખત 340 મીટર પર સેકન્ડ પણ આપે છે તો એ યુઝ કરવાનો બરાબર છે અત્યારે આપણે કેસ લે છીએ તે કિંમત એમ નમ રાખી ચાલો માઈનસ vl ડિસ્ટન્સ તો 0 છે છેદમાં vl પ્લસ vs એનો વેગ કે તમે આપેલો એ મૂકી દેવાનો આ પૂર્ણ થઈ ગયું સ્થિર શ્રોતા અને ગતિમાન ઉદ્ગમના બંને કેસ પૂર્ણ થઈ ગયા સમજી ગયો મિત્રો મહત્વની બે જ વસ્તુ છે સંજ્ઞા પદ્ધતિ તમને ખબર પડવી જોઈએ અને શ્રોતા હોય કે ઉદ્ગમ એ એકબીજાની નજીક આવે છે કે દૂર જાય છે તો જ તમને ખબર પડશે f ડેશ ની કિંમત વધે છે કે ઘટે છે ચાલો આપણે પહેલો કેસ જોયો તો કે જેમાં સ્થિર શ્રોતા અને ગતિમાન ઉદ્ગમ હવે આપણે જોવાનું છે ગતિમાન શ્રોતા હોય એટલે કે સાંભળવા વાળો દોડતો હોય ગતિમાન અને ઉદ્ગમ એટલે કે ટ્રેન અથવા બસ એ સ્થિર સ્થિતિમાં હોય અને હોર્ન વગાડતો હોય આ કેસમાં શ્રોતા વડે અનુભવાતી આવૃત્તિ શું થાય એની ચર્ચા કરીશું પહેલા મેં તમને કીધું કોઈ પણ કેસ આવે કોઈ પણ એમસીક્યુ આવે કોઈ પણ દાખલો આવે
પહેલા આપણે એની આકૃતિ ડ્રો કરશું. ચલો દોરી નાખ્યું. ગતિમાન શ્રોતા, શ્રોતા એટલે સાંભળનાર, સાંભળનાર. આ ગતિમાં છે એટલે આને એક વેગ છે. સાંભળનારને અંગ્રેજીમાં આપણે લિસનર કહી છે એટલે VL, એના વેગ આપણે VL વડે દર્શાવશું. ઉદ્ગમ એટલે કે ટ્રેન અથવા બસ કે જે હોર્ન વગાડે છે તે સ્થિર સ્થિતિમાં છે. ચાલો ઉદ્ગમ, ઉદ્ગમને આપણે અંગ્રેજીમાં કહી છે સોર્સ, સોર્સનો વેગ. સોર્સનો વેગ સ્થિર છે ભાઈ, એટલે કે એનો વેગ ઝીરો થશે. હવે અહીં પણ બે શક્યતાઓ રહેલી છે કે ભાઈ શ્રોતાની ગતિમાં હોય તો તે ઉદ્ગમ તરફ પણ જતો હોય અથવા ઉદ્ગમથી દૂર પણ જતો હોય. તો આપણે બંનેની ચર્ચા કરીશું. સૌપ્રથમ શ્રોતા ઉદ્ગમ તરફ જતો હોય તો શું થાય? ચાલો આના માટે તો સૌપ્રથમ મેં તમને કીધું હતું એમ કે આપણે ડોપલર અસરનું કોઈ પણ સૂત્ર આવે, કોઈ પણ કેસ આવે, કોઈ પણ દાખલો આવે તો સૌપ્રથમ આપણે એનું વ્યાપક સૂત્ર મૂકી દેવાનું, બરાબર છે? ચાલો એનું વ્યાપક સૂત્ર છે f ડેશ બરાબર f એટલે મૂળ આવૃત્તિ કૌંસની અંદર v પ્લસ ઓર માઈનસ v. કેવી રીતે મિત્રો, લાખોથી ઉપર હોય નીચે v પ્લસ ઓર માઈનસ v એ સમાન નોકર નીચે જ હોય. કમ્પ્લીટ આ વ્યાપક સૂત્ર. હવે આપણે આની અંદર આ બધો ડેટા એડ કરી દેવાનો છે એટલે એનું સૂત્ર મળી જશે. ચાલો f એ મૂળ આવૃત્તિ જે તમને રકમમાં કે દાખલામાં આપેલી જોઈ, v v એટલે થાય ધ્વનિનો વેગ, બરાબર છે? મેં તમને કીધું હતું જે 330 મીટર પર સેકન્ડ હવામાં હોય છે, બરાબર. ચાલો પ્લસ ઓર માઈનસ સંજ્ઞા પદ્ધતિ જ ખાસ. ચાલો સંજ્ઞા પદ્ધતિ માટે મેં તમને કીધું હતું આપણે ખાસ એ ચેક કરવાનું છે કે ઉદ્ગમ તરફ જઈએ છીએ કે ઉદ્ગમથી દૂર જઈએ, અથવા શ્રોતા સ્થિર હોય અને શ્રોતા તરફ ઉદ્ગમ આવે છે કે દૂર જાય છે. ચાલો આ કેસમાં શું છે, ઉદ્ગમ સ્થિર છે અને શ્રોતા એની તરફ જાય છે એટલે કે બસ હોર્ન વગાડે છે અને આપણે એની તરફ જઈએ છીએ દોડતા દોડતા, તો શું થશે? જેમ જેમ આપણે બસની નજીક જઈશું એમ બસના હોર્નનો અવાજ વધુ ને વધુ સંભળાશે, એટલે કે શ્રોતા વડે અનુભવાતી આકૃતિનું મૂલ્ય આપણને સતત વધતું જણાશે. એટલે કે f ડેશ ની કિંમત વધુ ને વધુ મળે છે. f ડેશ વધુ ને વધુ જોતા હોય તો, ચલો f ડેશ ની કિંમત વધુ ને વધુ જોતી હોય તો મિત્રો હવે ગણિતનો નિયમ, f ડેશ વધુ જોતા હોય તો અંશ વધુ ને વધુ હોવો જોઈએ. અંશ ક્યારે વધુ મળશે, પ્લસ હોય કે માઈનસ હોય? પ્લસ. તો આ નિશાની કેવી આવશે, પ્લસ v પ્લસ v. ચાલો f ડેશ આપણે વધારે જોઈએ છે આ કેસમાં, f ડેશ વધારે પડે છે. f ડેશ વધુ ક્યારે પડશે, છેદ ઓછામાં ઓછો, છેદ ઓછામાં ઓછો ક્યારે પડશે, પ્લસ કે માઈનસ? માઈનસ v માઈનસ v. ચાલો આ બધી કિંમતો મૂકી દો એટલે આ કેસનું સૂત્ર મળી જાય છે કે v v એ લિસનરનો વેગ ઈ ગતિમાં છે એ કાપેલો હોય છે જે હોય તે v માઈનસ v એ શ્રોતા સોરી સ્થિર ઉદ્ગમ, ઉદ્ગમ સ્થિર છે એટલે કે સોર્સ નો વેગ ઝીરો થઈ જશે. આ એનું સૂત્ર મળી ગયું. કમ્પ્લીટ. ચાલો હવે આમાંને આમાં આપણે બીજો કેસ જોવાનો છે, બરાબર છે મિત્રો? આમાંને આમાં બીજો કેસ જોવાનો છે. ચાલો બીજો કેસ જોઈ લઈએ. કેસ આના છે, શક્યતા બીજી જોવાની છે કે શ્રોતા કેવી ગતિમાં હોય પરંતુ ઉદ્ગમથી દૂર જતો હોય. ચાલો આ શ્રોતા છે, આ ઉદ્ગમ છે. ઉદ્ગમ તો મિત્રો સ્થિર જ છે, ઉદ્ગમ સ્થિર છે એટલે કે ઉદ્ગમ એટલે સોર્સ, સોર્સ નો વેગ ઝીરો. શ્રોતા ગતિમાં છે, શ્રોતારિયા એ ગતિમાં છે પરંતુ પહેલા કેસમાં આપણે જોયું કે તરફ ગતિ કરે છે, હવે આપણે જોઈશું શ્રોતા દૂર તરફ ગતિ કરે છે. એટલે શ્રોતાને કંઈક લિસનરને કંઈક વેગ છે જે હોય. ચાલો આ કેસમાં સૂત્ર શું આવશે, વ્યાપક સૂત્ર મૂકી દેવા. ચાલો વ્યાપક સૂત્ર શું છે, f ડેશ બરાબર f કૌંસની અંદર v પ્લસ ઓર માઈનસ vl છેદમાં v પ્લસ ઓર માઈનસ vs. કેવી રીતે યાદ રાખવાનું, લાખોપતિ ઉપર સર્વન્ટ નોકર નીચે. કમ્પ્લીટ. ચાલો સંજ્ઞા પદ્ધતિ વાપરવાની છે. મેઇન વસ્તુ જે છે આ પ્રકારના દાખલાઓમાં સંજ્ઞા પદ્ધતિ છે, તો સંજ્ઞા પદ્ધતિ માટે મેં તમને કીધું ખાસ આપણે એક જોવાનું છે કે આ બંને એકબીજા તરફ આવે છે કે દૂર
ચાલો જોવો તો આ કેસમાં શું થાય છે ઉદ્ગમ તો અહીંયા ન્યા છે શ્રોતા દૂર જાય છે એટલે કે બસ હોર્ન વગાડે છે ઈ સ્થિર જ છે પરંતુ આપણે બસ થી સતત દૂર જઈ છે તો શું થશે કે બસ ના હોર્ન નો જે અવાજ રહ્યો ધ્વનિ રહી ઈ સતત ને સતત આપણને ધીમે ધીમે સંભળાય છે એટલે કે એનો અવાજ સતત ને સતત ધીમો પડતો લાગશે એટલે કે અનુભવાતી આકૃતિનું મૂલ્ય કેવું થાય છે સતત ઘટે છે ઓછું થાય છે આ મૂલ્ય ઓછું ક્યારે થાય મિત્રો ચાલો પ્લસ ઓર માઈનસ ઓછું ક્યારે થાય તો કે અંશ ઓછો હોવો જોઈએ ઓછો ક્યારે મળશે માઈનસ લ્યો તો સમજાઈ ગયું ચાલો f ડેશ નું મૂલ્ય ઓછું મળે છે તો છેદ કેવો હોવો જોઈએ વધુ ને વધુ તો જ f ડેશ નું મૂલ્ય આપણને ઓછું મળશે આ વધુ ને વધુ ક્યારે મળશે b plus b h plus લઈ ચાલો આની અંદર કિંમત મૂકી દો એટલે જવાબ આવી જશે v ની વેલ્યુ તો આપણે જે ડેટા માં આપેલી હોય તે v એ લિસનર ને કે વેગ છે જે હોય તે v plus ઉદ્ગમ નો વેગ જીરો છે એટલે અહીંયા જીરો મૂકી દીધો આ એ સૂત્ર થઈ ગયું કમ્પ્લીટ સમજી ગયો મિત્રો તો હવે આપણે ઉદાહરણ થી વધારે સમજીશું તો વધારે ખ્યાલ આવશે બરાબર છે કમ્પ્લીટ ચાલો તો આનો એક સ્ક્રીનશોટ પાડી લેજો મિત્રો એટલે તમને આગળ જતા ઉપયોગી બને તો હવે આપણે આને એક્ઝામ્પલ જોઈએ તો વધારે ખ્યાલ આવશે તો રકમ મે અહીંયા લખેલી છે કે 30 મીટર પર સેકન્ડ થી ટેકરી તરફ ગતિ કરતી ગાડીનો ચાલક એક ગાડી છે ટેકરી તરફ જાય છે એનો ચાલક એટલે કે ડ્રાઈવર 600 હર્ટ્ઝ આવૃત્તિથી હોર્ન વગાડે છે એટલે કે હોર્ન ની આવૃત્તિ તમને આપેલી છે 600 હર્ટ્ઝ આ મૂળ આવૃત્તિ આપેલી છે હવે કીધું છે જો ધ્વનિની હવામાં ઝડપ 330 મીટર પર સેકન્ડ હોય એ તમને કીધું હતું કે ઘણી વખત એમસીક્યુ હોય કે દાખલા હોય એમાં હવામાં ધ્વનિની ઝડપ આપી દે છે નો આપે તો આપણને ખ્યાલ જ છે કે 330 મીટર પર સેકન્ડ લેવલ તો ટેકરી પર આપાત થતી આવૃત્તિ શોધો જ્યારે બે આવૃત્તિની વાત હોય ગતિ કરતા હોય એટલે આ ડોપલર અસરનો મુદ્દાની વાત થાય તો આના માટે સૌપ્રથમ શું કરવાનું સૌપ્રથમ તો તમે પહેલા જે એમસીક્યુ આપેલો છે અથવા દાખલો આપેલો છે એનો ડેટા નોંધી લો એના ડેટા માટે આપણે અહીં ધ્યાન રાખશું ખાસ 30 મીટર પર સેકન્ડ થી ટેકરી તરફ ગતિ કરે છે કોણ ગતિ કરે છે ગાડી અને ગાડીમાંથી હોર્ન નીકળે છે એટલે ઉદ્ગમ કોણ થયું ગાડી એટલે હું આ ગાડી દોર નાખું છું આ ગાડી ગાડી એવી ઉદ્ગમ છે આપણું ઉદ્ગમ બરાબર છે સાંભળે છે કોણ એ જો તો સાંભળવા વાળું ટેકરી છે ભાઈ ટેકરી ઉપર આપાત થતી આવૃત્તિ કીધું એટલે ટેકરી આપણા માટે સાંભળનાર છે બરાબર છે ટેકરી સાંભળનાર અથવા તો શ્રોતા કમ્પ્લીટ હવે જો તો ગાડીની કઈ વેગ છે જો 30 મીટર પર સેકન્ડ થી ટેકરી તરફ ગાડી ગતિ કરે છે ટેકરી તરફ આ ગાડી એક ટેકરી તરફ ગતિ કરે છે એટલે આ તરફ આપણે નિશાની દોર નાખશું આ તરફ જાય છે ગાડીનો વેગ આપેલો છે 30 મીટર પર સેકન્ડ કેનો વેગ છે ઉદ્ગમ ઉદ્ગમના વેગને આપણે સોર્સ કહીએ છીએ સોર્સ VS 30 મીટર પર સેકન્ડ આપેલું છે ચાલો આગળ ગાડીનો ચાલક 600 હર્ટ્ઝ આવૃત્તિથી હોર્ન વગાડે છે એટલે આ મૂળ આવૃત્તિ આપેલી કે મૂળ આવૃત્તિને આપણે f વડે દર્શાવી છે 600 હર્ટ્ઝ હવે કીધું છે ધ્વનિની હવામાં ઝડપ ધ્વનિના વેગને તો આપણે માત્ર ને માત્ર v વડે દર્શાવી છે કેટલો આપેલો છે 330 મીટર પર સેકન્ડ આગળ વધો તો કીધું છે ટેકરી પર આપાત થતી આવૃત્તિ શોધો ટેકરી ઉપર કેટલી આવૃત્તિ આપાત થાય f ડેશ નવી આવૃત્તિ જેને આપણે અનુભવાતી આવૃત્તિ તરીકે પણ ઓળખીએ છીએ f ડેશ શોધવાનું કીધું છે આટલું સમજાઈ ગયું એટલે રકમ આપેલી હોય કે એમસીક્યુ આપેલો હોય તો એના ઉપરથી આપણને બે વસ્તુ ફરજિયાત આવડે એક તો રકમ ઉપરથી ઉદ્ગમ અને સાંભળનાર કોણ છે એ ખબર પડવી જોઈએ અને એની આકૃતિ ડ્રો કરતા આવડે જો એટલું આવડી જાય અને તમને રકમ ઉપરથી ડેટા લખતા આવડશે તો આ પ્રશ્ન કે કોઈ પણ પ્રશ્ન જવાબ શોધવો એકદમ સરળ છે આટલું સમજાઈ ગયું ચાલો હવે જોવો તો
હવે આપણે કીધું છે ટેકરી પર આપાત થતી આવૃત્તિ શોધો એટલે કે અનુભવાતી આવૃત્તિ f' શોધવાની છે તો એના માટે चलो व्यापक सूत्र टेकरी पर आपात थती आवृत्ति व्यापक सूत्र શું હતું મિત્રો તો કે f x બરાબર f કૌંસ ની અંદર v પ્લસ ઓર માઈનસ vn લાખો બધી ઉપર મિત્રો છેદ માં v પ્લસ ઓર માઈનસ v સરવાળ નોકર નીચે ક્લિયર કોઈ પણ દાખલો કોઈ પણ MCQ હોય આપણે વ્યાપક સૂત્ર આ જ લખવાનું ચાલો હવે આપણે આની અંદર સંજ્ઞા પદ્ધતિ વાપરવાની છે અને સંજ્ઞા પદ્ધતિ માટે આપણે આકૃતિ ઉપયોગી થશે બરાબર છે આકૃતિમાં જો તો શું થાય છે આકૃતિમાં ઉદ્ગમ સાંભળનાર તરફ ગતિ કરે છે સાંભળનાર તરફ મતલબ જેમ જેમ ગાડી ટેકરી તરફ આવશે એમ અવાજ વધુને વધુ સંભળાશે બરાબર ને એટલે કે f ડેશ ની કિંમત સતત ને સતત વધશે અવાજ વધુ ને વધુ સંભળાશે એટલે f ડેશ ની કિંમત વધુ ને વધુ સંભળાય તે માટે અંશ અંશ નું મૂલ્ય કેવું હોવું જોઈએ મિત્રો વધુ ને વધુ આ વધુ ને વધુ ક્યારે મળશે તો કે પ્લસ હોય તો એટલે આપણે આયા પ્લસ લઈશું સમજાઈ ગયું એવી જ રીતે f ડેશ નું મૂલ્ય આપણે વધુ ને વધુ મળે છે તો તે માટે છેદ કેવો હોવો જોઈએ કે છેદ બને તેટલો ઓછો હોવો જોઈએ ઓછો હશે એમ જ f ની કિંમત વધુ ને વધુ મળશે કે છેદ ઓછો ક્યારે મળશે કેવી દિશાની લઈશું તો કે માઈનસ કમ્પ્લીટ હવે આપણે આની અંદર માત્ર ને માત્ર કિંમત જ મૂકવાની છે કિંમત મૂકીશું બરાબર છે ચાલો f એટલે થાય મૂળ આવૃત્તિ આપી લઈએ છીએ 600 હર્ટ્ઝ મૂકી દો v એટલે થાય ध्वनिनो वेग आपेलो छे 330 मूकी दियो प्लस vn लिसनर लिसनर सांभळनार टेकरी जो तो मित्रो रकम मां क्या टेकरी दौड़े छे किद्दुत नथी तो टेकरी એટલે કે लिसनर નો વેગ કેવો લેવાનો થાય આપણે 0 टेकरी નો વેગ लिसनर सांभळनार નો વેગ 0 ચાલો છેદમાં v v એટલે થાય ध्वनिनो वेग ફરીથી આપેલો છે રકમ માં 330 માઈનસ VS સોર્સ ઉદ્ગમ નો વેગ આપેલો હતો 30 ચાલો 30 આપી દે સાતો એટલે જવાબ આવી જશે 630 છેદમાં 330 માઈનસ 30 એટલે 300 ચાલો તો સાતો કાપી દીધો એટલે 0 0 કેન્સલ થઈ જશે 3 2 6 એટલે ગુણાકાર આપી દીધો એટલે તમારો જવાબ આવી જશે 660 હશે આ માંગેલો જવાબ છે એટલે કે આપણો સાચો ઓપ્શન આવશે બી ઓપ્શન સમજાઈ ગયું બધા મિત્રોને કમ્પ્લીટ એકદમ સરળ છે ફક્ત તમને એની આકૃતિ અને સંજ્ઞા પદ્ધતિ ખબર પડવી જોઈએ તો દાખલા બધા એકદમ સરળ જ આવે છે કમ્પ્લીટ ચાલો આપણે એક એમસીક્યુ જોઈએ તો ચાલો એ ઓડિયો હોય બીજો એમસીક્યુ જોઈએ એટલે આપણને થોડી વધારે ખબર પડશે કે ડોપલર અસરના એમસીક્યુ કે દાખલો કેવો રીતે પૂછે બરાબર ચાલો જોઈએ કીધું છે કે એક સ્થિર લક્ષ્ય તરફ 200 મીટર પર સેકન્ડની ઝડપથી એક રોકેટ ગતિ કરી રહ્યું છે એક રોકેટરી ગતિ કરે કેના તરફ ગતિ કરે તો કે સ્થિર લક્ષ્ય તરફ હવે કીધું છે કે ગતિ દરમિયાન તે 1000 હર્ટ્ઝ આવૃત્તિ ध्वनि तरंग पैदा करे छे कौन उत्पन्न करे छे ध्वनि तरंग ने तो के रॉकेट रॉकेट गति करे के ई પોતાની ગતિ દરમિયાન 1000 હર્ટ્ઝ ની આવૃત્તિના ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે તો હવે તમને કીધું છે તો બે પ્રશ્ન પૂછેલા છે માં પહેલો પ્રશ્ન એવો કીધું છે કે લક્ષ્ય વડે પરખાયેલ ધ્વનિ ની આવૃત્તિ શોધો એટલે કે લક્ષ્ય જેવું ઈ સાંભળનાર છે આપણા કેસમાં પહેલા કેસમાં અને ઉદ્ગમ કોણ છે તો કે રોકેટ છે રોકેટ ઉત્પન્ન કરે છે બીજા કેસમાં કીધું છે રોકેટ વડે પરખાયેલ પડઘાની આવૃત્તિ શોધો હવે ભાઈ અહીં એક નવો પ્રશ્ન આવ્યો બરાબર છે જોતા જે પહેલા કેસમાં શું કીધું છે અને બીજા કેસમાં શું કીધું છે આ પ્રશ્નો અવારનવાર જે રીતે એક્ઝામમાં હોય છે બરાબર
સૌપ્રથમ મે તમને કીધું એ તમને આકૃતિ આવડી ચલો સૌપ્રથમ આપણે પ્રથમ કેસ ની વાત કરી છે તો પ્રથમ કેસ માં તમને આકૃતિ દોરતા આવડવી જોઈએ અને રકમ પરથી તમને ડેટા લખતા આવડવો જોઈએ એટલે ફટાફટ પ્રશ્ન નું સોલ્યુશન થઈ જશે ચલો કીધું કે એક સ્થિર લક્ષ્ય તો એક લક્ષ્ય ને આપણે સ્થિર દોરી નાખી છે આ લક્ષ્ય છે એ પોતે સ્થિર છે આની તરફ 200 મીટર પર સેકન્ડ ની ઝડપથી એક રોકેટ ગતિ કરે છે રોકેટ કોને યા લક્ષ્ય તરફ ગતિ કરે છે લક્ષ્ય તરફ એની તરફ ગતિ કરી રહ્યો છે લક્ષ્ય તરફ ચાલો રોકેટ દોરીને રોકેટ કેવી લક્ષ્ય તરફ ગતિ કરે છે એટલે આ તરફ ગતિ કરે છે કમ્પ્લીટ હવે કીધું હે લક્ષ્ય એ પોતે સ્થિર છે 200 મીટર પર સેકન્ડ ની ઝડપથી રોકેટ ગતિ કરે છે એટલે રોકેટ નો વેગ આપેલો છે રોકેટ નો વેગ આપેલો છે 200 મીટર પર સેકન્ડ હવે કીધું છે ગતિ દરમિયાન તે એટલે કે રોકેટ 1000 હર્ટ્ઝ આવૃત્તિ ધ્વનિ તરંગ ઉત્પન્ન કરે છે એટલે કે ધ્વનિ તરંગ કોણ ઉત્પન્ન કરે છે આપણે એમાંથી રોકેટ એટલે આ પોતે આપણું ઉદ્ગમ થઈ ગયું રોકેટ આ ઉદ્ગમ થઈ ગયું તો લક્ષ્ય એ આપણા માટે શું થઈ ગયું શ્રોતા સાંભળનાર આ ઉદ્ગમ થઈ ગયું જે ઉત્પન્ન કરે છે એને ઉદ્ગમ કહેવાય જે સાંભળે છે એને આપણે શ્રોતા કહીશું કમ્પ્લીટ હવે કીધું તું તો લક્ષ્ય પડે આના આપણે પરખાય એટલે કે આ પારખે છે એટલે કે આ સાંભળે છે એના દ્વારા સંભળાતી ધ્વનિની આવૃત્તિ શોધો આના વડે સંભળાતી ધ્વનિની આવૃત્તિ શોધવાનું કીધું છે જેને આપણે એફ ડેશ કહીએ છીએ ચાલો એફ ડેશ શોધવાના કીધા છે બરાબર છે ચાલો જે ડેટા આપેલો છે એ ડેટા લખી નાખી ફરીથી સ્થિર લક્ષ્ય આ લક્ષ્ય સ્થિર છે એટલે આનો વેગ શ્રોતા શ્રોતા એટલે સાંભળનાર સાંભળનાર જેને આપણે લિસનર કહીએ છીએ લિસનરનો વેગ 0 છે સ્થિર લક્ષ્ય કહી દીધું 0 આપેલો છે વેગ આગળ ગતિ દરમિયાન આગળ કીધું 200 મીટર પર સેકન્ડની ઝડપથી રોકેટ ગતિ કરે છે રોકેટ એટલે ઉદ્ગમ ઉદ્ગમ ઉદ્ગમને આપણે સોર્સ કહીએ છીએ સોર્સનો વેગ આપેલો છે 200 મીટર પર સેકન્ડ ચાલો તો એ પણ લખી લઈએ સોર્સનો વેગ 200 મીટર પર સેકન્ડ આપેલો છે પછી કીધું તો 1000 હર્ટ્ઝ આવૃત્તિ તે ઉત્પન્ન કરે છે ઉત્પન્ન થયેલી આવૃત્તિ એટલે મૂળ આવૃત્તિ મૂળ આવૃત્તિ ને આપણે માત્ર f વડે દર્શાવી છે જે આપેલી છે 1000 હર્ટ્ઝ તો આપણે કીધું તું લક્ષ્ય વડે પરખાયેલ ધ્વનિની આવૃત્તિ શોધો આ કેટલી આવૃત્તિ અનુભવશે પારખ છે બરાબર છે તો એના માટેનું સૂત્ર મિત્રો ચાલો આમાં આપણે સૂત્ર મૂકી દઈએ છીએ સૂત્ર હતું વ્યાપક સૂત્ર f ડેશ બરાબર f કૌંસ ની અંદર v પ્લસ ઓર માઇનસ vl છેદમાં v પ્લસ ઓર માઇનસ vs લાખોપતિ ઉપર સર્વન્ટ નીચે નોકર નીચે મિત્રો કમ્પ્લીટ ચાલો તો હવે આપણે આની અંદર સંજ્ઞા પદ્ધતિ અને કિંમત જ મૂકવાની છે હવે સંજ્ઞા પદ્ધતિ માટે મેં તમને કીધું હતું કઈ રીતે સંજ્ઞા પદ્ધતિ આપણે મૂકવાની થાય છે તો ખાસ ઈ ધ્યાન રાખવાનું કોણ એકબીજા તરફ ગતિ કરે છે કે દૂર ગતિ કરે છે તો જોઈ લે સાંભળનાર સ્થિર છે ઉદ્ગમ ગતિ કરે છે નજીક આવે છે ગાડી રહી સતત ને સતત આપણા તરફ આવે છે રોકેટ સતત આપણા તરફ આવે છે એનો અર્થ એવો થયો કે જેમ જેમ રોકેટ આપણા તરફ આવશે એમ એને વગાડેલો હોર્ન એને વગાડેલી સિટી એનો અવાજ સતત ને સતત આપણને વધુ સંભળાશે એટલે કે એફ ડેશ ની કિંમત સતત ને સતત વધશે મોટી થશે તો આ કિંમત વધુ ને વધુ ક્યારે થાય મિત્રો તો કે અંશનીયો e પ્લસ હોવો જોઈએ અંશ વધુ ને વધુ હોવો જોઈએ વધુ ક્યારે થાય તો કે પ્લસ હોય તો આ f ડેશ વધુ ને વધુ ક્યારે થશે તો કે છે ઓછામાં ઓછો હોવો જોઈએ ઓછામાં ઓછો એટલે કેટલા લઈશું આપણે માઇનસ નિશાની લઈ લઈશું v f કમ્પ્લીટ ચાલો હવે આપણે આની અંદર માત્ર ને માત્ર વેલ્યુ જ મૂકવાની છે f f આપેલા હતા 1000 ચલો v v એટલે ધ્વનિનો વેગ જો મિત્રો આમાં આપેલો નથી ધ્વનિનો વેગ કે નથી આપેલો તો મેં તમને કીધું તો ધ્વનિનો વેગ ને આપણે કેટલા લઈએ છીએ હવામાં 330 vl લિસનરનો વેગ 0 છે 0 મૂકી દીધું ધ્વનિનો વેગ 330 માઇનસ vs સોર્સનો વેગ 200 આપેલો છે ચાલો આ બધાયનું સાદુરૂપ આપશું એટલે આપણને જવાબ મળશે 2538 હર્ટ્ઝ પોઈન્ટમાં સમથિંગ મળશે એટલે આપણે અત્યારે પોઈન્ટને ધ્યાનમાં લીધા નથી બરાબર છે આ પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો f ડેશ
લક્ષ્ય વડે અનુભવન અથવા તો પરખાયેલ ધ્વનિની આવૃત્તિનો જવાબ મળી ગયો. હવે ખાસ જોઈ લેવું તો હવે જે બીજો પ્રશ્ન છે આ અવારનવાર ઘણી વખત જીનીટની એક્ઝામમાં પૂછાયેલો છે એટલે આ પ્રશ્નને ખાસ સમજવાનો એકદમ સરળ છે કાંઈ જ નવું નથી. આ બાજુ ગયા રોકેટ વડે પરખાયેલ પડધાની આવૃત્તિ શું. હવે એવું કહે છે રકમ યુનિટ છે અથવા ડેટા યુનિટ છે થોડુંક ચેન્જીસ છે શું છે રોકેટ વડે પરખાયેલ એટલે રોકેટ પારખે છે એટલે બીજા કેસમાં રોકેટ રહ્યું ને એ સાંભળનાર થઈ ગયું. ખાસ જોઈ ગયો કેસ નંબર 2 એમાં સાંભળવાવાળું કોણ થઈ ગયું જે પારખે છે એ સાંભળવાવાળું એટલે કે રોકેટ સાંભળવાવાળું થઈ ગયું. ફરીથી આકૃતિ દોરી નાખું છું. આ રોકેટ અહીંયા હતું લક્ષ્ય લક્ષ્ય તો સ્થિર છે ડેટા જે છે એ બધો એમ આ સ્થિર હતું લક્ષ્ય લક્ષ્ય જે આપણે VL એનો વેગ 0 કે હતા રોકેટ રોકેટ એક વેગ હતો 200 મીટર પર સેકન્ડ પણ હવે આપણા માટે ચેન્જ થઈ ગયું. રોકેટ વડે પરખાય જે પારખે છે એને લિસનર કહેવાય સાંભળનાર કહેવાય એટલે હવે આ કેસમાં સાંભળનાર રોકેટ થઈ ગયું મિત્રો સાંભળનાર રોકેટ. તો પ્રશ્ન થાય કે સાહેબ લક્ષ્ય થોડી આવૃત્તિ ઉત્પન્ન કરે જો એને શું કીધું કે પડઘાની આવૃત્તિ એટલે કે જ્યારે પહેલી વખત રોકેટ આવૃત્તિ ઉત્પન્ન કરે છે ધ્વનિ તરંગ ઉત્પન્ન કરે છે એ લક્ષ્ય દ્વારા અથડાશે અને પડઘા દ્વારા રિટર્ન આવશે કે આપણે એમ જ સમજી લેવું કે લક્ષ્ય પોતે જ તરંગ ઉત્પન્ન કરે છે. આ લક્ષ્ય જે ઉદ્ગમ થઈ ગયું હવે આ કેસમાં ઉદ્ગમ લક્ષ્ય છે અને સાંભળનાર રોકેટ છે. બસ આટલો જ ભેદ છે પહેલા કેસ અને બીજા કેસમાં. બાકીનો બધો ડેટા આપણે જે પહેલા કેસમાં હતો એ બીજા કેસમાં લેવાનો છે. આટલું સમજી ગયું. ફરીથી લક્ષ્ય વ્યૂ એ તો સ્થિર જ છે પણ લક્ષ્ય અત્યારે ઉદ્ગમ થઈ ગયું છે. ઉદ્ગમને આપણે સોર્સ કહીએ છીએ એટલે VS એ તો સ્થિર જ હતું એટલે એ તો 0 જ રહેશે. રોકેટ વ્યૂ એ સાંભળનાર પરખાય એટલે સાંભળનાર ઈ અત્યારે આપણા માટે સાંભળનાર થઈ ગયું છે અને સાંભળનારનો વેગ રોકેટનો વેગ તો આપણને આપેલો જ હતો પેલા 200 મીટર પર સેકન્ડ. રકમમાં વાંચો 200 મીટર પર સેકન્ડ બરાબર છે અને રોકેટ તો આ તરફ ગતિ કરતું હતું માત્ર આપણને સાંભળવા વાળો બદલાવેલો છે રોકેટની ગતિની દિશા નથી બદલાવેલી. રકમ ડેટા બધું એનું એ જ. જ્યારે પણ આવા પ્રશ્નો પૂછાય મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે પડધાની આવૃત્તિ અથવા તો પરાવર્તિત તરંગોની આવૃત્તિ આવા શબ્દો વાપરેલા હોય ત્યારે માત્ર પહેલો કેસ હોય એના કરતા બીજા કેસમાં સાંભળના અને ઉદ્ગમ બંને ચેન્જ થઈ જશે. ખાસ ધ્યાન રાખો. બસ હવે ફરીથી આપણે આપણું સૂત્ર મૂકી દેવાનું છે અને જવાબ આવી જશે. ચાલો તો અનુભવાતી આવૃત્તિનું સૂત્ર f ડેશ. પણ મિત્રો પહેલા કેસમાં આપણે f ડેશ લીધા એટલે હવે આ કેસમાં f ડેશ ની f ડબલ ડેશ લઈ લઉં છું. કોઈ પ્રોબ્લેમ નથી ને બરાબર છે. f ડબલ ડેશ f કૌંસ ની અંદર v પ્લસ ઓર માઈનસ v એ લાખપતિ ઉપર મિત્રો છેદમાં v પ્લસ ઓર માઈનસ v એ સર્વાંત નોકર નીચે. હવે આમાં એક વસ્તુ ચેન્જ આવે છે ખાસ ધ્યાન રાખવાનું. આ જે f છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. આ f નથી મૂળ f નથી લેવાનું કારણ કે આ લક્ષ્ય ઉદ્ગમ છે એટલે લક્ષ્ય કઈ આવૃત્તિ પાછી આવશે તો કે આને જે સંભળાણી છે એ આવૃત્તિ પાછી આપવાનું છે. આને સંભળાણી થી કઈ લક્ષ્ય લે તો કે f ડેશ. સમજાય છે. લક્ષ્યને સંભળાતી આવૃત્તિ કઈ હતી f ડેશ એટલે અહીંયા આપણે f ડેશ લેવાનું છે. ખાસ ધ્યાન રાખજો મૂળ f નથી લેવાનું. સમજાઈ ગયું. કારણ કે રોકેટ એ સાંભળવાનું અહીંથી ભટકી લાવી પણ અહીંથી કઈ ભટકાવવાની છે તો કે આને જે સાંભળી છે એ જ પરત આવશે પરાવર્તન કરશે બરાબર છે અને પરાવર્તન કે કરશે તો કે f ડેશ. ચાલો મૂકી દઈએ કિંમત ફરીથી આમાં f ડેશ એટલે 2538 કૌંસની અંદર v ધ્વનિનો વેગ એ ભટકી જાય કે આપાત થતી હોય ધ્વનિનો વેગ તો એટલો જ લેવાનો છે 330. હવે મિત્રો ખાસ પ્લસ ઓર માઈનસ નિશાની ફરીથી. ચલો ફરીથી આકૃતિ જોવો એટલે ખબર પડી જશે ઉદ્ગમ હોય કે સાંભળનાર બંને એકબીજા તરફ જ આવે છે. ટૂંકમાં કહેવાનો અર્થ એવો થયો કે લક્ષ્ય ઉદ્ગમ છે ઉદ્ગમ સ્થિર છે આ કેસમાં અને સાંભળવા વાળો સતત ને સતત નજીક જાય છે. આ તો એવી વાત થઈ કે બસ ઊભી હોય અને આપણે બસ તરફ ગતિ કરતા હોય બસ તરફ તો શું થશે
કે બસ હોર્ન વગાડશે અને આપણે એના તરફ ગતિ કરશું તો સતત એના હોર્નનો અવાજ વધતો લાગશે અવાજ સતત વધતો જણાશે એટલે કે એફ ડબલ ડી સતત વધશે વધશે એટલે કે એની કિંમત સતત મોટી હશે આ કિંમત ક્યારે મોટી થાય મિત્રો તો કે અંશ વધુ ને વધુ ક્યારે મળશે તો કે પ્લસ પ્લસ હોય ત્યારે અને છેદ આ કિંમત વધુ ને વધુ ક્યારે મળશે તો કે છેદ દ્વારા એ ઓછામાં ઓછો છે ઓછામાં ઓછો હોવો જોઈએ તો મળશે ચાલો v ની વેલ્યુ તો 330 આપી દીધી 330 મૂકી દીધી હવે v અને v s ખાસ કરીને ખાસ ધ્યાન રાખજો પહેલા કેસમાં નજર ન નાખતા કારણ કે એમાં v l અને v s અલગ હતા આમાં v l અને v s આપણે અહીં લખેલા છે એ મૂકી દેવાના છે ચાલો v l 200 અને v s તો આ કેસમાં 0 છે બરાબર છે સમજાઈ ગયું ચાલો તો આ બધાયનું સાદુરૂપ આપી દઈશું એટલે આપણો જવાબ આવશે 4077 સમથિંગ કંઈક પડશે એટલે આ આપણો બીજો જવાબ મળી ગયો સમજાઈ ગયું ખાસ મહત્વની વસ્તુ હતી આ બધાથી સમજ મળી આવા કેસ અવારનવાર આવશે બીજું ખાસ ઘણી વખત જીવીની એક્ઝામમાં એમસીક્યુ આવે તો એવું ફરજિયાત નથી હોતું કે તમને પહેલો પ્રશ્ન પૂછેલો જ હોય ડાયરેક્ટ બીજો પ્રશ્ન પૂછી નાખે તો શું કરશું તો તમારે પહેલો કેસ તો ગણતરી કરવી જ પડશે કારણ કે બીજા કેસમાં તમારે એફ ડેશ જ વાપરવાના છે ખાસ ધ્યાન રાખજો સમજાઈ ગયું ચાલો આવો જે એક પ્રશ્ન આપણે નીટની એક્ઝામમાં પૂછાયેલો છે એની ફરીથી ગણતરી કરી જોઈએ અને એક સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરીને તમને ભવિષ્યમાં આ જોવા અને રિવિઝન કરવા માટે મળી રહે બરાબર છે ચાલો હવે આપણે ફરીથી એક નીટની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન જોઈ લઈએ તો તમને વધારે થોડો ખ્યાલ આવશે બરાબર છે ચાલો જોવો તો પ્રશ્ન શું કહે છે 30 મીટર પર સેકન્ડની ઝડપથી ટેકરી તરફ ગતિ કરતી ગાડીનો ચાલક 600 હર્ટ્ઝ આવૃત્તિથી હોર્ન વગાડે છે શરૂઆતમાં આપણે જે પ્રશ્ન જોયો તો એ છે પરંતુ અહીંયા પ્રશ્ન જે પૂછેલો છે એ અલગ છે ખાસ ધ્યાન રાખજો બરાબર છે 600 હર્ટ્ઝ આવૃત્તિથી હોર્ન વગાડે છે અને કીધું છે ડ્રાઈવરે સાંભળેલ પરાવર્તિત ધ્વનિની આવૃત્તિ પરાવર્તન પામેલી ધ્વનિની આવૃત્તિ કેટલી છે ખાસ ધ્યાન રાખજો અને પછી કીધું કે ધ્વનિનો હવામાં વેગ તમને આપી દીધેલો બરાબર છે તો પહેલા આપણે ખાસ ઈવનો આકૃતિ ડ્રો કરવાની છે આકૃતિ ડ્રો કરી લઈએ પછી આપણે એનો ડેટા લખશું બરાબર છે ચાલો જોતા જઈએ તો આમાં બે કેસ થશે કેવી રીતે બે કેસ થાય જ્યારે પણ તમને પરાવર્તિત કે પડઘાની આવૃત્તિ પૂછેલી હોય ત્યારે બે કેસ થાય કઈ રીતે બે કેસ થાય ખાસ ધ્યાન રાખવાનું એક તો જે આપાત આવૃત્તિ થાય એનો કેસ અને ઈ આપાત થઈ અને પરાવર્તન પામે ઈ બીજો કેસ અને પરાવર્તન પામેલી આવૃત્તિ આપણે પૂછેલી છે જે રીતે આપણે અહીંયા બીજા કેસમાં જોયું એ જ રીતે આ પ્રથમ કેસ હતો કે જેમાં ધ્વનિની આવૃત્તિ લક્ષ્ય વડે પૂછેલી હતી આ પહેલો કેસ અને બીજા કેસમાં શું હતું તો કે ઈ પરાવર્તન પામે અથવા તો જે પડઘાની આવૃત્તિ છે ઈ પ્રશ્નમાં પૂછેલું હતું એવી જ રીતે અહીંયા ડાયરેક્ટ પૂછેલું છે કે પરાવર્તિત ધ્વનિની આવૃત્તિ કેટલી હશે ચાલો તો બે કેસ આમાં પણ ગણતરી કરવા જ પડશે આપણે બરાબર છે તો સૌપ્રથમ આકૃતિ ડ્રો કરવાની 30 મીટર પર સેકન્ડની ઝડપથી ટેકરી તરફ ગતિ કરતી એક ગાડી છે ગાડી છે આ ગાડી પર નહીં આ એક ટેકરી છે ટેકરી દોરી નહીં આટલી ઝડપથી એક ગાડી ગતિ કરે છે અને ગાડી રહી ટેકરી તરફ તરફ એટલે આ તરફ ગતિ કરે છે મિત્રો બરાબર છે આ તરફ ગતિ કરે છે અને કીધું છે 600 હર્ટ્ઝ આવૃત્તિથી હોર્ન વગાડે છે બરાબર છે તો ચાલો હોર્ન કોણ વગાડે છે ગાડીનો ડ્રાઈવર ચાલક એટલે કે ગાડી રહી આપણા માટે ઉદ્ગમ થઈ ખાસ પેલા ઉદ્ગમ અને સાંભળનાર નથી કરતા તો અહીં સાંભળશે કોણ ટેકરી સાંભળનાર ટેકરી થઈ જશે ખાસ યાદ રાખજો પ્રશ્ન પૂછેલો સાહેબ ડ્રાઈવરે સાંભળેલ પરાવર્તિત પણ એ તો પરાવર્તિત આવૃત્તિ પૂછેલી છે કે પેલા અહીંથી જાય પછી આ ટેકરી જે પરાવર્તન પામે એ ડ્રાઈવર સાંભળશે એ હજી કેસ બાકી છે આપણે બરાબર છે એટલે આપણે સમજાઈ ગયું ચાલો તો હવે આપણે આનો ડેટા લખી નાખી બરાબર 30 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી ગાડી ગાડીનો વેગ આપેલો છે ગાડી એટલે ઉદ્ગમ ઉદ્ગમને આપણે સોર્સ કહે છે સોર્સનો વેગ આપેલો છે 30 મીટર પર સેકન્ડ
બરાબર છે 600 હર્ટ્ઝ આવૃત્તિથી હોર્ન વગાડે એટલે આ મૂળ આવૃત્તિ આપેલી છે તમને મૂળ આવૃત્તિને આપણે એફ કહીએ છીએ એ એટલે 600 હર્ટ્ઝ આવૃત્તિ બરાબર છે ધ્વનિનો હવામાં વેગ પણ આપી દીધો ધ્વનિના વેગની માત્રા આપણે v વડે દર્શાવે છે જેનો વેગ આપેલો છે 330 મીટર પર સેકન્ડ કમ્પ્લીટ તો ચાલો પહેલા તો આ ટેકરી કેટલી આવૃત્તિ અનુભવશે એ જેટલી અનુભવે એટલી જ આવૃત્તિ પરાવર્તન કરશે બરાબર છે જેટલી આવૃત્તિ અનુભવે એટલી જ પરાવર્તન કરે ત્યારે આપણે આ પ્રશ્નનો જવાબ મળશે એટલે પહેલા આપણે ટેકરી વડે અનુભવાતી આવૃત્તિ શોધીએ બરાબર છે ચાલો એના માટે ફરીથી આપણો મૂળ સૂત્ર ડોક્ટર અસર ચાલો મૂળ સૂત્ર શું હતું તો કે f ડેશ બરાબર f કૌંસ ની અંદર v પ્લસ ઓર માઈનસ vl છેદ માં v પ્લસ ઓર માઈનસ vs લાખોપતિ ઉપર મિત્રો સર્વર નોકર નીચે બરાબર છે ચાલો કે લ્યુ આ f ડેશ કયા પડશે આપણને તો કે ટેકરી સામાન્ય છે એટલે કે ટેકરી જે આવૃત્તિ અનુભવશે ઈ આવૃત્તિ આપણને f ડેશ તરીકે પડશે તો પ્રશ્ન થાય કે સાહેબ આ શોધવાની શું જરૂર મેં તમને પહેલા જ વાત કરી દીધી કે ડ્રાઈવર જે આવૃત્તિ સાંભળે છે પરાવર્તિત આવૃત્તિ છે એટલે કે ટેકરી જે આવૃત્તિ અનુભવે છે એ જ આવૃત્તિ ટેકરી પરાવર્તન પામશે પરાવર્તિત થશે એ આવૃત્તિ ગાડીનો ડ્રાઈવર ગાડીનો ચાલક સાંભળશે બરાબર છે એટલે આપણે પહેલા ટેકરી વડે સંભળાતી આવૃત્તિ f ડેશ શોધવા પડે એટલા માટે આપણે આ શોધી બરાબર ચાલો f મૂળ આવૃત્તિ તો આપેલી છે 600 હર્ટ્ઝ ચાલો પ્લસ ઓર માઈનસ નો પ્રશ્ન છે મિત્રો પ્લસ ઓર માઈનસ પહેલા તો બધો ડેટા એને મૂકી દીધી f ડેશ જો તો સતત ને સતત ગાડી રે ટેકરી તરફ આવે છે એટલે કે ગાડી રે સતત આપણા તરફ ગતિ કરે છે એટલે કે હોર્ન હોર્નનો જે અવાજ રહ્યો એ સતત ને સતત નજીક આવે છે એટલે આપણે સતત ને સતત વધુ સંભળાશે વધુ સંભળાશે એટલે કે f ડેશ ની કિંમત સતત ને સતત વધુ મોટી મળશે આ કિંમત મોટી ક્યારે મળશે તો કે ફરીથી અંશ વધુ ને વધુ હોય એટલે કે પ્લસ હોવા જોઈએ અને છેદ ઓછામાં ઓછો હોય તો જ આ વધુ ને વધુ મળે ઓછામાં ઓછો એટલે માઈનસ સમજાઈ ગયું ચાલો આની અંદર કિંમત મૂકી દઈએ 600 v આપેલા હતા 330 vl ચાલો vl ખાસ VL સાહેબ VL એટલે કે લિસનર નો કે સાંભળનાર નો કે જો તો રકમ માં કે કીધું છે કે ટેકરી રે દોડે છે નથી કીધું મિત્રો તો ટેકરી નો બે લિસનર નો બે 0 લિસનર નો બે 0 બરાબર છે VL એટલે ફરીથી ધરી નો બે સોર્સ નો બે સોર્સ એટલે ઉદ્ગમ ઉદ્ગમ નો બે આપણે લખેલો છે તો સોર્સ નો બે સોર્સ એટલે ગાડી દોડે છે 30 મીટર પર સેકન્ડ ની ઝડપથી ગતિ કરે છે ગાડી બરાબર છે 30 મીટર પર સેકન્ડ તો મૂકી દીધો 30 ચાલો આપી દીધું સાથે તો કે મળશે 630 છેદ માં 300 આપી દીધું સાથે 300 600 ભાગ્યા 300 એટલે કે 2 વડે નો ભાગ ચાલશે બરાબર છે એટલે આ તમને જવાબ મળશે 660 હર્ટ્ઝ કમ્પ્લીટ તો આ એફ ડેશ બે આ એફ ડેશ એટલે કયા એફ ડેશ બે ખાસ બરાબર સમજો મિત્રો f ડેશ એટલે ટેકરી વડે જે આવૃત્તિ અનુભવાય છે એ આવૃત્તિ તમને મળી બરાબર છે આપણો પ્રશ્ન આ નથી ભલે આ ઓપ્શન આપેલો ખાસ ધ્યાન રાખજો આપણો પ્રશ્ન આવો છે ડ્રાઈવરે સાંભળે પરાવર્તિત ધ્વનિની આવૃત્તિ પરાવર્તિત જે આવૃત્તિ કરે છે એટલે હવે કેસ નંબર 2 બીજા કેસમાં શું થાય છે બરાબર સાંભળો ડ્રાઈવર સાંભળે છે તો ડ્રાઈવર સાંભળે છે એટલે ડ્રાઈવર એટલે ગાડીમાં વિવિધ ડ્રાઈવર ફરીથી આપણે અહીં ઉભી નાખી ગાડી પણ ગાડી હવે શું થઈ ગઈ ગાડીનો ડ્રાઈવર સાંભળનાર થઈ ગયો આ સાંભળનાર થઈ ગયો મિત્રો તો ઉદ્ગમ કોણ થાય ટેકરી પ્રશ્ન સાહેબ થાય કે સાહેબ ટેકરીને થોડું હોર્ન હોય તો એ ભાગે પણ મેં તમને પહેલા જ કીધું કે ગાડી હોર્ન વગાડે છે એટલે ગાડી વડે જે ધ્વનિ તરંગો ઉત્પન્ન થયા છે એ જ ધ્વનિ તરંગો ટેકરી વડે અનુભવાય છે એક અલગ રીતે જેને આપણે ડોપલર અસર કહીએ છીએ એ જેટલી આવૃત્તિ અનુભવે એટલી જ આવૃત્તિ રિટર્ન થાય છે પરાવર્તન કરશે હા એટલે કે ટેકરી પરાવર્તન કરે એટલે આપણે એમ સમજી લેવાનું કે ટેકરી જ ઉત્પન્ન કરેલું છે તરંગ બરાબર છે એટલે ટેકરી
ઉદ્ગમ થઈ ગઈ બસ આટલો જ ક્લિયર છે પહેલા અને બીજા કેસ ડેટા બધો આવી જાય છે સાંભળનાર એટલે લિસનર નો રે ઉદ્ગમ એટલે સોર્સ હવે ચેક કરી લો ટેટરી ની દોડતી દીધી મિત્રો આયન જોવાનો ટેટરી નો વેગ VS 30 લઈ ગયો એમ આમાં સોર્સ અને સાંભળનાર અલગ અલગ છે બે કેસ માં આપણે મૂળ રકમ માં જોઈ લેવાનું ટેટરી એટલે ટેટરી નો વેગ જો તો ટેટરી ક્યાંય દોડતી નથી ટેટરી નો વેગ તો 0 લેવાનો ગાડી ગાડી નો વેગ તો આપેલો છે ગાડી 30 મીટર પર સેકન્ડ ની ઝડપથી દોડે છે 30 બરાબર છે અને ગાડી કઈ તરફ દોડતી હતી રકમ જે છે એ લેવાની છે ટેકરી તરફ એટલે આ તરફ હતી ચાલો તો હવે આમાં આ ટેકરી દ્વારા જે તરંગો ઉત્પન્ન થશે તરંગો એ તરંગો ગાડીનો ચાલક ને કેટલી આવૃત્તિ દી સંભળશે એ નવી આવૃત્તિને આપણે કહીએ f/s બરાબર f/s આવશે સમજી ગયો મિત્રો જેવું કે મેં આગળના ઉદાહરણમાં વાત કરી હતી એમ f/s એટલે જે i થી પરાવર્તન પામે e e એટલે કે f/s બાકી નું બધું શું કહેવાય VS છેદમાં V માઈનસ VS લાગોપતિ ઉપર સોર્સ એટલે કે સરવાળ નીચે ચાલો f/s હતા 660 ચાલો V મૂકી દઈએ 330 ખાસ અહીં જોવાનું છે જો તો શું થાય આ ગાડી રહી સતત ને સતત નજીક આવે છે ઉદ્ગમ કે ઉદ્ગમ ની ગાડી નજીક જતું કોઈ પણ સાંભળનાર ઉદ્ગમ ની નજીક જતો હોય કે ઉદ્ગમ સાંભળનાર ની નજીક આવતું હોય બે એકબીજાની નજીક આવતા હોય તો શું થાય વિચારો તો સતત ને સતત ગાડી નજીક આવે છે એટલે હોર્ન વગાડશે એટલે હોર્ન નો અવાજ સતત ને સતત આપણને વધતો લાગશે વધતો લાગશે એનો અર્થ શું થયો f ડેશ ની કિંમત વધુ ને વધુ પડશે f ડબલ ડેશ ની કિંમત આ કિંમત વધુ ને વધુ ક્યારે મળે અંશ વધુ ને વધુ હોવો જોઈએ એટલે પ્લસ લેવાનો થાય અને છેદ આ તો 320 હતા આ વધુ ને વધુ ક્યારે મળે કે છેદ ઓછામાં ઓછો હોવો જોઈએ ઓછામાં ઓછો એટલે માઈનસ બરાબર છે ચાલો હવે આ વેલ્યુ પુટ કરવાની રહી છે આપણે ચાલો v આમાંનો જોઈ લેતા મિત્રો ખાસ આપણે આ કેસ એટલા માટે કે આકૃતિ દોરી છે vl vl એટલે 30 vs આમાંથી s 0 બરાબર છે હવે આપણે આનું સાદું વાપરવાનું રહી છે વાત બરાબર છે ચાલો સાદું વાપરીએ 660 એમ નામ ચાલો કૌંસ ની અંદર 330 પ્લસ 30 એટલે થઈ જશે 360 છેદમાં 330 માઈનસ 0 એટલે 330 બરાબર છે ચાલો આ ભાગ ઉડાડ દઈએ બિંદુ બિંદુ કેન્સલ 33 2 66 ચાલો કરી નાખો ગુણાકાર એટલે જવાબ આવી જશે 36 2 72 એટલે કે 720 હર્ટ્ઝ આ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો એટલે કે એમસીક્યુ માં આપણો જવાબ આવશે સી ઓપ્શન ખાસ કોઈ ભૂલ ન કરતા 660 આ ક્યારે જવાબ આવે ડ્રાઈવરે સાંભળેલ આવૃત્તિ નહીં ક્યારે ટેકરી વડે સાંભળે અથવા તો ટેકરી વડે પરખાયેલ આવૃત્તિ પૂછી હોત તો આપણો જવાબ એ ઓપ્શન આવે બરાબર છે તો આવી રીતે આવા જીવી ની અંદર ઘણા બધા એમસીક્યુ દાખલાઓ પૂછાતા હોય છે તો હવે તમારી રીતે આવા ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરજો બરાબર છે એકદમ સરળ છે ખાસ સંજ્ઞા પદ્ધતિ અને એના સૂત્રો બે જ વસ્તુ યાદ રાખજો બરાબર છે મિત્રો